તો આજે દુનિયાની અંદર જે પણ થેરાપીઓ ચાલે છે એ થેરાપીના મૂળની અંદર પણ ભગવાન છે, ભગવાનનું શાસન છે. તમને ખબર હશે વચ્ચે એક્યુપ્રેશર અને બીજું એક્યુપંચર બે ચાલ્યું હતું. અમારા ગુરુદેવે વર્ષો પહેલા ચંદનબાળામાં અમને સરસ કમ્પેરિઝન કરી આપ્યું. એક્યુપ્રેશર એટલે શું? પોઈન્ટ દબાવવા, અને આખા શરીરના બધા પોઈન્ટ ક્યાં આવી ગયા? બે હાથમાં અને બે વચ્ચે. તો લોકો એટલા બધા પાગલ થઈ ગયા રામદેવ બાબાની પાછળ કે પ્રવચન ના આવે લામામાં જ કરે, હું કરે છે આમામાં. પછી ખબર પડી આમામ કરીએ તો વાળ ખરે નહીં, વાળ ઘટે નહીં. એટલે આ લોકો આખો દિવસ મંજીરા જ લગાડ્યા કરવાના, કારણ કે એને જો એક વાળ નીચે આવી ગયો, ઓહો હો, એક લાખ રૂપિયા પડી ગયા એટલું દુઃખ થઈ જાય. વાળ એક કે ખરવો ન જોઈએ, વાળ એક કે પડવો ન જોઈએ. તમારા વર્તમાનના તેલ બેલ છે ને એ બધા રૂપિયા કમાવાના ધંધા છે, કઈ એનાથી વાળ ખરતા અટકી નથી જતા. આખી તમારી ફૂડ સ્ટાઇલ બદલવી પડે છે, તમારી આહાર શૈલી બદલવી પડે છે. પિત્ત પ્રધાન ખોરાક જે લોકો ખાતા હોય અને 35 વર્ષ એના માથા પર ટાલ પડે એમાં કઈ નવાય નથી. ચલો જવા દો, પાછી મારી પાસે લાઈન લાગશે. આ સ્કિન પ્રોબ્લેમ છે તો શું કરવાનું ભાઈ? હું સાધુ છું, ડોક્ટર નથી. એક્યુપ્રેશર. અમારા ગુરુદેવે અમને એકવાર કીધું કે શાસ્ત્રમાં એની વાત આવે છે, ગિરિરાજ ઉપર જે ખુલ્લા પગે ચડે એને બધા રોગ નાશ પામે. ખબર છે? તમે તો હવે સ્પોર્ટ શૂઝ પહેરીને જાઓ નહીં, રબરના ચપ્પલ પહેરીને જાઓ, સ્લીપર પહેરીને જાઓ તો ખુલ્લા પગે, વેરી ગુડ. બને ત્યાં સુધી ગિરિરાજ ઉપર ખુલ્લા પગે જાઓ, અને ખુલ્લા પગે જાઓ એમાં પણ છે ને એક રસ્તો સાઈડમાંથી જૂનો રસ્તો છે. જો જોયો હોય તો આ પગથિયા તો હમણાં 150-200 વર્ષ પહેલા બન્યા, એ પહેલા એક કાચો રસ્તો હતો પગદંડી જેવો, એમાં પથરાઓ પણ રહેતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી 900 વર્ષ પહેલા એ રસ્તેથી ઉપર ચડ્યા છે. રાજા કુમારપાળ અને વસ્તુપાળ એ રસ્તેથી ઉપર ચડ્યા છે. ક્યાંક ક્યાંક એ રસ્તો પણ સચવાયો છે. એકવાર હું ચડતો હતો, મારી બાજુમાં એક મહાત્મા હતા, એ મને કહે કે આપણે આમ નહીં આમથી ચડીએ. મેં કીધું કેમ? ત્યારે એમણે મને કીધું આ એ પવિત્ર રસ્તો છે જેના ઉપરથી મોટા મોટા મહાપુરુષો પણ ચડ્યા છે, એના પરમાણુ તમને ટચ કરે. ઓકે, હું હજી આગળની વાત કહું છું. એ પથ્થર, એ રેતી, એ કંકર, એ માટી જ્યારે તમારા પગને ટચ કરે છે ને, ખાલી તમને પાવન કરે છે એમ નહીં, તમારો આત્મા પાવન થાય છે, પણ એની સાથે સાથે પ્રિન્ચ કરે છે. પર્સનલી અમુક પોઈન્ટ ઉપર કોક પથ્થર તો આવવાનો કે નહીં આવવાનો, તો પેટના પોઈન્ટ ઉપર એ પથ્થરનો અણીદાર ભાગ આવે ને, તમે ભલે ઓય માં કરો પણ એ વખતે તમારા પેટના રોગો નાબૂદ થઈ રહ્યા છે. ગિરિરાજ, ગિરનાર, આપણા મોટા ભાગના પ્રાચીન તીર્થો જુઓ, ક્યાં નદી કિનારે મળશે અથવા ગામ પર્વત ઉપર. શિખરજી ક્યાં છે? પહાડ ઉપર. ગિરનાર ક્યાં છે? પહાડ ઉપર. તારંગાજી ક્યાં છે? આબુ અને અચલગઢ ક્યાં આવ્યા? પહાડ ઉપર. ચડો, તમારે તો હવે રોપવે આવી ગયો નહીં ગિરનારમાં. વર્ષો પહેલા અમે લોકો જે દિવસે કલકત્તાની એક કંપનીએ આ ગિરનાર ઉપર જ્યારે રોપવેની વાત મૂકી, ગળા ફાડી નાખ્યા અમે મુંબઈમાં, પેટના આંતરડા ઊંચા કરી કરીને સૌને બાધા આપી દીધી, નરબાની કરીને તમે લોકો આજે ગિરનાર ઉપર રોપવે છે. લખી રાખજો, આવતીકાલે આ રીતના જો ચાલ્યું તો તમે જ લોકો ગિરિરાજ ઉપર પણ રોપવેમાં બેસતા થઈ જશો.